वेलकम बैक वंस अगेन टू ऑल माय डियर स्टूडेंट्स। छेल्ले आपणे घणा एक्जाम्पल्स जोया के सर्जन एन्थाल्पी, दहन एन्थाल्पी, प्रामाणिक एन्थाल्पी, बराबर आ बधुं केवी रीते आपणे शोधीए एना विशे वात करी। आजे आपणे वात करीशुं उष्मा गतिशास्त्रनो बीजो नियम, बराबर। हवे उष्मा गतिशास्त्रनो बीजो नियम, चलो स्टार्ट करीए के उष्मा गतिशास्त्र नो बीजो नियम, बराबर। एवं कही के बीजो नियम रासायनिक प्रक्रिया पुरोगामी के प्रतिगामी माती कई दिशा में आप मेड़े थसे ते समझावे छे। अहीं लखे के बीजो नियम रासायनिक प्रक्रिया पुरोगामी के प्रतिगामी माथी पुरोगामी के प्रतिगामी माथी कई दिशा मा आप मेड़े थसे, बरोबर, ते समझावे छे। आपने बताने खबर छे बेटा કે ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમની મર્યાદા એવી હતી કે ભઈ પ્રક્રિયા થાય છે તો એ આપમેળે થાય છે કે આપમેળે નથી થતી એની સમજૂતી આપી શક્યો નહીં। જેમ કે આપણે એક એક્ઝામ્પલ પણ લીધું હતું કે ભઈ રકાબીમાં આપણે એક બરફનો ટુકડો મૂકવામાં આવે તો એ પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે છે અને પાણીમાં રૂપાંતર થાય છે તો એ પ્રક્રિયા આપમેળે થઈ, પરંતુ જો એ રકાબીમાંનું પાણી ફરીથી પાછું બરફ બને તો એ પ્રક્રિયા આપમેળે થતી નથી, બરોબર। તો આપણે એવું કહીએ હવે અહીં ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ શું સમજાવે છે કે રાસાયણિક પ્રક્રિયા પુરોગામી દિશા કે પ્રતિગામી દિશામાં કઈ દિશામાં આપમેળે થાય છે તેની સમજૂતી આપશે। જેમાં તેનો નિયમ પહેલા કહ્યું, આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે। આ પહેલો પોઈન્ટ, આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે। હવે પ્રશ્ન એવો થાય સાહેબ એન્ટ્રોપી એટલે શું, તો એ આપણે આગળ સમજીએ છીએ, બરોબર। અને બીજો મુદ્દો એવો કયો કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે, બરોબર। આપ મેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે। ખ્યાલ આવી ગયો? એટલે આપણે બે પર્યાયો અહીંયા સમજવાના છે, એક એન્ટ્રોપી અને એક મુક્ત ઉર્જા। જેવી રીતે આપણે પ્રથમ નિયમની અંદર આંતરિક ઉર્જા અને એન્થાલ્પી વિશે ભણ્યા, તેવી જ રીતે આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના બીજા નિયમમાં બે પરિબળો એટલે કે એક એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા વિશે ભણીશું, બરોબર। તો આ હતો આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ। હવે આપણે જોઈએ એની સમજૂતી કે શું સમજૂતી આપે છે બીજા નિયમની સમજૂતી। ચલો તો વન બાય વન આપણે ડિસ્કસ કરીશું કે પહેલો પોઈન્ટ આપણે એવો કર્યો કે ભાઈ જુદા જુદા તાપમાને તાપમાન ધરાવતા બે પદાર્થો એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો હંમેશા આપણે જાણીએ છીએ કે ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહે છે। એટલે અહીંયા લખું કે જુદા જુદા તાપમાન ધરાવતા બે પદાર્થો શું કહ્યું બેટા, જુદા જુદા તાપમાન ધરાવતા બે પદાર્થો ને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો શું થશે બેટા, તો હંમેશા
ઉષ્મા ઊંચા તાપમાનથી હંમેશા ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહે છે નીચા તાપમાન એટલે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહે છે બરોબર અને બીજો પોઈન્ટ આપણે એવું કહીએ જેમ કે આ ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ હતો આપણે આગળ ભણી ગયા છે પાણી હંમેશા ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ આપમેળે વહે છે અહીંયા લખીએ પાણી હંમેશા ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ આપમેળે વહે છે ખ્યાલ આવી ગયો હવે ઉષ્મા ગતિશાસ્ત્રના બીજા નિયમને સમજવા માટે એન્ટ્રોપી વિધેય અને મુક્ત ઉર્જા વિધેય સમજવાની જરૂર પડે બરોબર તો આ બધું તો સિમ્પલ આપણે ભણી ગયા છે અને આપ અહીંયા શું કહ્યું આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે અને આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે બરોબર આ હતું ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ પણ હવે આપણે જે ભણીશું એ એન્ટ્રોપી અને ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ પહેલા આ નોટ ડાઉન કરી લો પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ છીએ ઓકે ચલો હવે આપણે જોઈએ એન્ટ્રોપી અને ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ તો પહેલા તો આપણે વાત કરીએ એન્ટ્રોપી બરાબર એન્ટ્રોપી આપણે શું કોને એન્ટ્રોપી કહીએ તો આપણે પ્રથમ તો એન્ટ્રોપી પર્યાય ભૌતિક સ્વરૂપ દ્વારા સમજીશું અને ત્યારબાદ એનું ગાણિતિક સ્વરૂપ જોઈશું પહેલા ભૌતિક સ્વરૂપ શું છે પહેલું તો એવું પ્રશ્ન થાય કે ભાઈ તાપમાન એટલે શું એન્ટ્રોપી સમજતા પહેલા તાપમાન કોને કહેવાય આપણે જાણીએ છીએ કે પદાર્થનું તાપમાન તેમાં રહેલી ઉષ્માના જથ્થા દર્શાવતું નથી પરંતુ તે પદાર્થમાં ઉષ્મીય ઉર્જાનો સ્તર દર્શાવે છે બરોબર ઉષ્મીય ઉર્જાનો સ્તર તો એ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ બીજું હવે એન્ટ્રોપી જે આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના શૂન્ય નિયમમાં જોયું કે પદાર્થનું તાપમાન પદાર્થમાં રહેલું તાપમાન શું દર્શાવે છે કે ઉષ્મીય જથ્થાનો સ્તર બરોબર હવે આપણે વાત કરીશું એન્ટ્રોપી એન્ટ્રોપી શું છે બેટા એન્ટ્રોપી એ પદાર્થની અવ્યવસ્થાનું માપદંડ છે એટલે અહીંયા લખીએ એન્ટ્રોપી પદાર્થની અવ્યવસ્થાનો માપદંડ છે ખ્યાલ આવ્યો માપદંડ છે ક્લિયર અવ્યવસ્થાનો માપદંડ અવ્યવસ્થા એટલે શું આપણે આવો પ્રશ્ન થાય સાહેબ અવ્યવસ્થા કોને કહેવાય બરોબર તો આવો પ્રશ્નનો જવાબ આપણે એક ઉદાહરણ દ્વારા મેળવીએ જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે એક અહીંયા આપણે એવું કહીએ છીએ ચાલો કે આ એક ચોરસ પેજ છે આની અંદર ચાર ખાના છે સમજો અને આ બીજું એક ચોરસ પેજ છે અને આની અંદર એક બે ત્રણ ચાર ઓકે અહીંયા એક બે ત્રણ ચાર અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે ધ્યાન આપજો હવે અવ્યવસ્થા કોને કહેવાય એ આપણે સમજીએ બરોબર તો એવું કહીએ બેટા કે જ્યારે મધમાખી ઉડે છે તો અહીંયા એની સંભાવના એક બે ત્રણ ને ચાર ખાના ઉપર બેસી શકે
પણ અહીંયા જો એ જ મધમાખી ઉડતી ઉડતી અહીંયા આવે તો એની સંભાવના કેટલી 9 ખાના થઈ ગયા એટલે અહીંયા શું થયું બેટા અવ્યવસ્થા વધી બરોબર અને એટલે કહ્યું કે જ્યારે અવ્યવસ્થા વધે છે તો એન્ટ્રોપી નું મૂલ્ય પણ વધે છે આ યાદ રાખવાનું કે અવ્યવસ્થા એટલે એન્ટ્રોપી નું મૂલ્ય અવ્યવસ્થાનો માપદંડ કયો બરોબર જેમ કે આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ કે એક આ ઘન પદાર્થ છે बरोबर छे आ बधा घन पदार्थ छे ओके बीजू अहीं लाउ छु के अहीं पात्रनी अंदर आ प्रवाही छे बरोबर अने त्रीजू एक पात्रनी अंदर आ वायु छे ओके तो આના ઉપરથી શું સમજાય બેટા આ ઘન આ પ્રવાહી અને આ વાયુ આના ઉપરથી આપણને એક વસ્તુ સમજાય કે ઘન પદાર્થ હોય તો એમાં બધા જ ઘટક કણો એકબીજાથી ખૂબ નજીક ગોઠવાયેલા હોય એટલે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય એટલે તેમાં અવ્યવસ્થા ઓછી હોય માટે એન્ટ્રોપીનું મૂલ્ય એટલે કે ડેલ્ટા એસ એન્ટ્રોપીનું મૂલ્ય કેવું હોય ઓછું પ્રવાહીમાં ઘન કરતા એની અંદર થોડી અવ્યવસ્થા હોય એટલે એન્ટ્રોપીનું મૂલ્ય ઘન પદાર્થ કરતા પ્રવાહીમાં થોડું વધારે અને સૌથી વધુમાં વધુ એન્ટ્રોપીનું મૂલ્ય શેમાં હોય વાયુમાં કારણ શું કે બધા જ ઘટક કણો અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય એટલા માટે આપણે કહીએ કે એન્ટ્રોપીનું મૂલ્ય વધે બરોબર એટલે ખબર હોવી જોઈએ કે જ્યાં અવ્યવસ્થા વધારે હોય ત્યાં એન્ટ્રોપીનું મૂલ્ય વધારે એક સિમ્પલ વસ્તુ કે કદ વધારવામાં આવે તો એન્ટ્રોપીનું મૂલ્ય પણ વધે કારણ શું કે કોઈ એક પાત્રમાં મેં વાયુ ભરેલો છે એનું કદ વધારું છું તો એન્ટ્રોપી અવ્યવસ્થા વધી બરોબર અને એટલા માટે આપણે એવું કહીએ કે જેની અંદર અવ્યવસ્થા વધારે હોય જેમ કે વાયુમાં અવ્યવસ્થા વધારે છે માટે તેનું એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધારે ખ્યાલ આવી ગયો તો એ મુદ્દો આપણને ખબર હોવી જોઈએ ઘન પ્રવાહી અને વાયુ બરોબર ચલો જોઈ લો એક વખત ओके तो जो अहीं ध्यान आपो बीजो एग्जांपल लईए कि भाई एक गोळामां मैं वायु भरेलो छे अने एनी साथे शून्य अवकाश धरावतो बीजो गोळो जोड़वामां आवे छे अहीं हूँ पंप लगाऊं छूं बराबर आ जग्या पर अहीं वायु भरेलो छे हवे वायु भरेलो छे अहीं वाल छे जो आ वाल खुल्लो करवामां आवे तो वायुनुं प्रसरण अहींथी अहीं थवानुं छे एटले અહીંયા કદ શું થયું વધ્યું હવે કદ વધ્યું એટલે અવ્યવસ્થા વધી અને અવ્યવસ્થા વધી એટલે એન્ટ્રોપીનું મૂલ્ય પણ વધે છે બરોબર હવે આપણે આ બધી ભૌતિક સમજણ આપણે મેળવી કે ભાઈ કેવી રીતે એન્ટ્રોપી વધે હવે આપણે ગાણિતિક સ્વરૂપ જોઈએ એન્ટ્રોપીનું ચલો તો ગાણિતિક સ્વરૂપ સમજવું જરૂરી છે તો હવે આપણે ગાણિતિક સ્વરૂપ સમજીશું તો હવે ધ્યાન આપો કે એન્ટ્રોપીની સંજ્ઞા સૌ પ્રથમ તો એન્ટ્રોપી ની સંજ્ઞા શું છે બેટા એસ વડે રજૂ કરવામાં આવે એસ વડે રજૂ કરવામાં આવે આવે છે બરોબર એસ વડે આપણે રજૂ કરવામાં આવે છે એન્ટ્રોપી પદાર્થનું અવ્યવસ્થા વિધેય છે એવું લખાય એન્ટ્રોપી પદાર્થ નું અવ્યવસ્થા વિધેય છે બરોબર અવ્યવસ્થા વધુમાં આપણે કહીએ ને તો તે પદાર્થનો માત્રાત્મક ગુણધર્મો પણ છે તે પદાર્થનો માત્રાત્મક ગુણધર્મ છે કયો ગુણધર્મ માત્રાત્મક એને એટલા માટે આપણે એવું કહીએ કે પદાર્થના દળ ઉપર આધાર રાખે છે માટે તે પદાર્થના દળ પર આધાર રાખે બરોબર છે બીજું આપણે એવું કહીએ નિયત તાપમાન અને દબાણે
દરેક પદાર્થના એક મોલ એન્ટ્રોપી ફક્ત એક જ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે બરોબર એટલે અહીંયા લખીએ કે દરેક શું તાપમાન અને દબાણે એટલે કે આપણે એવું કહીએ નિયત તાપમાન અને દબાણે નિયત તાપમાન અને દબાણે શું કહ્યું બેટા દરેક પદાર્થના એક મોલની એન્ટ્રોપી દરેક પદાર્થના એક મોલની એન્ટ્રોપી કેવી હોય છે ફક્ત એક જ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે ફક્ત એક જ એટલે આપણે એવું લખીએ ફક્ત એક જ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે બરોબર છે હવે એન્ટ્રોપીની આપણે વાત કરીએ તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર એન્ટ્રોપી માં થતો ફેરફાર ફેરફાર જેને આપણે લખાય ડેલ્ટા એસ જેને આપણે શું કહેવાય કે એસ અંતિમ અવસ્થા એસ અંતિમ અવસ્થા ઓછા એસ પ્રારંભિક અવસ્થા બરોબર અંતિમ ઓછા પ્રારંભિક દ્વારા દર્શાવાય છે બરોબર તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ તો આપણે એવું પણ લખીએ કે એસ અંતિમ અવસ્થા ઓછા એસ પ્રારંભિક અવસ્થા બરોબર બરાબર ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ ભાગ્યા ટી બરોબર જ્યાં પ્રણાલીએ પ્રતિવર્તી પણ ટી તાપમાન મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા ક્યુ રિવર્સિબલ છે એટલે અહીંયા કહીએ કે જ્યાં પ્રણાલીએ શું કહ્યું બેટા પ્રતિવર્તી પણે શું કહ્યું ટી તાપમાને મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા ટી તાપમાને મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા ક્યુ રિવર્સિબલ છે ખ્યાલ આવ્યો અને જો ક્યુ રિવર્સિબલ જૂલ એકમ અને ટી તાપમાન કેલ્વિન એકમમાં દર્શાવવામાં આવે તો એન્ટ્રોપી નો એકમ શું થશે તો જો ક્યુ રિવર્સિબલ નો એકમ જૂલ હોય અને તાપમાન એટલે ટી કેલ્વિન માં હોય તો ડેલ્ટા એસ નો એકમ જૂલ કેલ્વિન ઇન્વર્સ થાય ખબર પડી તો આ પણ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર ચલો નોટ ડાઉન કરી લો બધું જ ચલો નેક્સ્ટ આપણે કહીએ એન્ટ્રોપી ની અંદર જ કે તો આપણે એવું કહીએ છીએ હવે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે નક્કી કરવા માટે પ્રક્રિયા થશે એમ જ માનીને પ્રણાલી અને પર્યાવરણ એન્ટ્રોપીમાં થતા ફેરફારની ગણતરી કરવામાં આવે છે બરોબર એટલે પહેલું તો આપણે કહીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શું કહ્યું બેટા આપમેળે થશે કે નહીં આપમેળે થશે કે નહીં તે નક્કી કરવા માટે શું કહ્યું કે પ્રક્રિયા થશે જ એમ માનીને પ્રણાલી અને પર્યાવરણ એમ માનીને
प्रणाली अने पर्यावरण बन्ने एटले के एंट्रोपी मां थता फेरफार पर्यावरण वच्चे एंट्रोपी मां थता फेरफार सो नी गणतरी करवामां आवे छे नी गणतरी करवामां आवे छे बराबर के भाई प्रक्रिया आप मेरे थवानी छे जो आ बे मूल्य नो सरवाळो એટલે ડેલ્ટા એસ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણ ધન મળે તો પ્રક્રિયા આપમેળે થશે એટલે અહીંયા લખું ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ નો સરવાળો ગ્રેટર ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થાય પ્રક્રિયા આપમેળે થશે બરોબર છે આ મુદ્દો આપણને ખબર હોવી જોઈએ बीजू आपणे एवुं कहीए के डेल्टा एस प्रणाली वत्ता डेल्टा एस पर्यावरण नुं मूल्य जो ऋण मळे लेस देन 0 तो प्रक्रिया आपमेळे नहीं थाय प्रक्रिया आपमेळे नहीं थाय अने जो डेल्टा एस प्रणाली वत्ता डेल्टा एस पर्यावरण बराबर 0 थाय तो प्रक्रिया समतुल स्थिति में रहेशे तो प्रक्रिया समतुलन स्थिति में रहेशे ख्याल आई गयो तो आ बधु आपणे खबर होवी जोईए बेटा बीजू एवुं कहीए के नियत तापमाने घन नुं प्रवाही में रूपांतर अथवा प्रवाही नुं वायु में रूपांतर थाय त्यारे પ્રણાલીની એન્ટ્રોપીમાં ફેરફાર એટલે કે આણ્વીય ગલન એન્ટ્રોપી અને આણ્વીય બાષ્પીભવન એન્ટ્રોપી કહે છે જેમ કે અહીંયા લખું કે નિયત તાપમાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર ઘનનું પ્રવાહીમાં રૂપાંતર અને પ્રવાહીનું વાયુમાં रूपांतर बराबर थाय त्यारे प्रणाली नी एंट्रोपी मां थता फेरफार थाय त्यारे प्रणाली नी एंट्रोपी मां थता फेरफार ने शुं कहीशुं बेटा आण्वीय गलन एंट्रोपी अने आण्वीय बाष्पीभवन एंट्रोपी कहे छे आण्वीय गलन एंट्रोपी अने आण्वीय बाष्पयान एंट्रोपी कहे छे बाष्पयान एंट्रोपी कहे छे बराबर जे पदार्थनी आण्वीय गलन अने बाष्पयान एंट्रोपी ना मूल्य नो उपयोग थी शोधी शकाय जेम के एक एग्जांपल लईए आपणे जाणीए छे के डेल्टा एस बराबर क्यू रिवर्सिबल भाग्या टी ऑलरेडी आपने जो तो डेल्टा एच बराबर आपने खबर छे डेल्टा एच बराबर क्यू रिवर्सिबल तो अहीं हूं मूकू तो डेल्टा एस बराबर डेल्टा एच भाग्या टी बराबर तो अहीं एवुं लखाय के डेल्टा एस गलन बराबर डेल्टा एच गलन भाग्या અને ડેલ્ટા એસ બાષ્પયન બરાબર ડેલ્ટા એચ બાષ્પયન ભાગ્યા ટી બરોબર છે અને છેલ્લું આપણે કહીએ કે ઉદ્ભવપાતનની વાત કરીએ ને તો ડેલ્ટા એસ ઉદ્ભવપાતન બરાબર ડેલ્ટા એચ શું આવશે ઉદ્ભવપાતન ભાગ્યા ટી બરોબર છે તો આ રીતે આપણે એન્ટ્રોપી વિશે અભ્યાસ કર્યો બરોબર તો આજના વિડિયો માટે બધું જ એન્ટ્રોપી શું હતું અવ્યવસ્થાનું માપદંડ ક્યારે એન્ટ્રોપી વધે ક્યારે એન્ટ્રોપી ઘટે ઉષ્મામાં કેવી રીતે ફેરફાર થાય છે કઈ પ્રક્રિયા આપમેળે થશે બરોબર પુરોગામી દિશામાં પ્રતિગામી દિશામાં આ બધું જ આપણે જોયું ઓકે તો આ બધું જ એન્ટ્રોપી વિશે આપણે અભ્યાસ કર્યો
ત્યારે એન્ટ્રોપી પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીમાં ફેરફાર એક જીરો એટલે કે ધન હોય તો પ્રક્રિયા આપમેળે ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે ના થાય અને ઝીરો હોય તો સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે બરોબર તો આજના વિડીયો માટે આટલું ઇનફ બરોબર નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે મુક્ત ઉર્જા અને ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ બરોબર અહીંયા આપણે કમ્પ્લીટ થયું એન્ટ્રોપી ઓકે તો થેન્ક યુ વેરી મચ